निसर्ग वावाझोड़ा ने लेने पालिका ने वहीवटी तंत्र सज्ज होवानुं महानगरपालिका कमिश्नरे कह्युं हतुं। निसर्ग वावाझोड़ा ने लेने मंतव्य न्यूज साथे खास कमिश्नरे बातचीत करी। सूरत में 60-80 किलोमीटरनी झड़पे वावाझोड़ुं आवशे त्यारे लोकोने घरे रहेवानी पण अपील कराई। सूरत सहित दक्षिण गुजरात पर निसर्ग वावाझोड़ा नो जे खतरो मनराई रह्यो छे तेने लईने प्रशासन हवे एलर्ट मोड पर जोई रह्यु छे। जिल्ला वहीवटी तंत्र, सूरत महानगरपालिका तंत्र, तमाम तंत्र सुसज्ज थयुं छे आ खतराने पहोंची वळवा माटे। त्यारे आपणी साथे सूरत महानगरपालिकाना कमिश्नर બંછાની દિવાની આપણી સાથે જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। કમિશનર સાહેબ, જણાવશો જે પ્રકારનો નિસર્ગ વાવાઝોડાનો ખતરો જોઈ રહ્યો છે, પ્રશાસન કઈ રીતે એલર્ટ છે, શું કહેશો? સૌથી વધારે જે અગત્યનું વસ્તુ છે એ છે કે કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિ અસલામત સ્થળમાં નહીં રહેવા જોઈએ। એ પ્રમાણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 7055 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યું છે। જેટલા પણ લેબરર્સ હતા અલગ અલગ સ્થળોમાં, એ કન્સ્ટ્રક્શન સાઇટ્સમાં એ લોકોને સેફ જગ્યા ઉપર રાખવામાં આવ્યું છે। જેટલા પણ હળપતિવાસ દરિયાકાંઠાના જે ગામો છે એમાં જે હળપતિવાસ અને બીજા જે કાચા આવાસો હતા એ લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યું છે। જે લોકો હોમલેસ લોકો જનરલી બ્રિજના નીચે અથવા સિટીના અંદર કોઈ કોઈ જગ્યાએ લોકો બહાર ફરતા હોય છે એ તમામ લોકોને શેલ્ટર્સ હોમમાં રાખવામાં આવ્યું છે। કુલ 7055 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યું છે સલામતીના સ્થળે, અને એના સાથે સાથે 260 જેટલા હોર્ડિંગ્સને નીચે ઉતારવામાં આવ્યું છે, અને એના સાથે 124 જેટલા જે હાઈમાસ્ટ ટાવર હોય એ હાઈમાસ્ટ ટાવરને નીચે ઉતારવામાં આવ્યું છે। એના સાથે સાથે 529 જેટલા જે વીક અથવા એ ઝાડ પડી જાય એવા હતા એને ટ્રીમ અને એને સેફ ઈએમાં કરવામાં આવ્યું છે। એના સાથે સાથે જેટલા પણ બ્રિજેસ અને મોટા આપણા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા કન્સ્ટ્રક્શન સાઇટ્સ હોય એના તમામ જે ઇક્વિપમેન્ટ્સ હોય એ સેફ સ્ટેજમાં લેવામાં આવ્યું છે, અને એના સાથે સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે એસેન્શિયલ સર્વિસીસ છે એમાં પાણીનું સપ્લાય છે, ડ્રેનેજનું છે, એ તમામ પણ કોઈ પણ વિક્ષેપ ના પડે એના માટે તમામ તકેદારીઓ રાખવામાં આવ્યું છે। અને એના સાથે સાથે સુરતમાં અત્યારે જે કોવિડ અંગે જે કામગીરી થાય છે, કોવિડના સાથે સાથે આ જે આમાંથી કોઈ પણ ઇન્જ્યોર અથવા જે કોઈ રીતે એમને ઈજા પહોંચે કોઈ પણ વ્યક્તિને, તો એના માટે સ્પીમેરમાં સ્પેશિયલ ટ્રોમા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, અને એના સાથે સ્પીમેરમાં જે પાવર બેકઅપ છે અને બીજા જે તમામ હોસ્પિટલોના કોઈ પણ પાવર અગર સપ્લાયનું કંઈ પ્રશ્ન ઊભા થાય તો એના માટે પણ સ્પીમેર સજ્જ છે। સર, બીજું બેમાં જો નિસર્ગ વાવાઝોડો જો દક્ષિણ ગુજરાતમાં ટકરાશે ત્યારે સુરતને કઈ રીતે ઇફેક્ટ થઈ શકે છે, કેટલા કિલોમીટર સુધીનો પવન આવી શકે છે અને કઈ રીતની મુસીબત ક્યાં તાનાની સર્જાઈ શકે છે, શું કહેશો? લગભગ ઘણા સમય પછી આ નિસર્ગ વાવાઝોડું સાઉથ ગુજરાતમાં ખાસ કરીને સુરત સિટીમાં આવે છે। સવારે 5 કિલોમીટર પર આવરનું સ્પીડ હતું, એ વધીને લગભગ 12 કલાકે એ 22 કિલોમીટર પ્રતિ કલાકનું સ્પીડ પકડ્યું હતું, અને હમણાં અત્યારે 40 કિલોમીટર પર આવરના સ્પીડ અત્યારે થઈ રહ્યું છે। એટલે આગામી 6-7 કલાક સુરત સિટી માટે ખૂબ મહત્વપૂર્ણ છે, અને આપણે લોકોને વિનંતી કર્યું છે કે અગર બહુ એમરજન્સી ના હોય, મેડિકલ એમરજન્સી અથવા એવા કોઈ એમરજન્સી ના હોય તો ઘરે અન્ના અંદર જ રહેવા વિનંતી છે, અને ખાસ કરીને આ જે સમય છે એમાં પવન થી કોઈ પણ વસ્તુ ઉડવાનું શક્યતા રહેલી છે। અગર કોઈ બહાર કોઈ પણ રીતે ફરે નહીં, લાઇટ પોલ્સ, ઝાડ અને જે વીક બિલ્ડિંગ્સ હોય એના નજીક જાય નહીં, અને કોઈ પણ રીતે પોતાનું જે પ્રોપર્ટી છે, કાર છે, એ ઝાડથી દૂર રાખવામાં આવે, એ તમામ જે બાબતો છે એ લોકોને પણ અપીલ કરવામાં આવ્યું છે। મોડી સાંજ સુધી પણ ઝેરાની તીવ્રતા વધશે તો કેટલા કિલોમીટર પ્રતિ વર્ષ આની તીવ્રતા જોઈ શકાય છે, અને લોકોને ખાસ કઈ રીતે બચવું જોઈએ આ તમામ બાબતે? લોકો ઘેરના જ અંદર રહે તો આમાંથી બચી શકે, અને 60-80 કિલોમીટર સુધી જે વિન્ડ સ્પીડ છે એ વિન્ડ સ્પીડ થવાનું શક્યતા છે। એટલે તમામ લોકોને વિનંતી છે કે કોઈ પણ રીતે ઘેરથી બહાર નહીં નીકળે, અને કોઈ પણ રીતે કોઈ પણ જે દરિયા કિનારાના વિસ્તારમાં એ જવાનું ટાળે।
બિલકુલ કાકા, સુરત મહાનગરપાલિકા કમિશનર તમામ રીતે જે મહાનગરપાલિકાનું તંત્ર છે, વહીવટી તંત્ર છે, તે સજ્જ છે. આવનારા સમયમાં જે નિસર્ગ વાવાઝોડું છે વધુ તીવ્ર થઈ શકે છે અને દક્ષિણ ગુજરાતને જ્યારે તેની સીધી અસર થઈ શકે છે ત્યારે સુરત પણ તેની સીધી અસરમાં આવી શકે છે અને 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાક જ્યારે પવન ફૂંકાઈ શકે છે ત્યારે અનેક એવા મોટી જે કાચા ઇમારતો છે, હોર્ડિંગ્સ છે, તેને સીધી અસર થતાં લોકોને પણ તેનું નુકસાન થાય. એટલે એક અપીલ કરવામાં આવી છે કે લોકો ઘરમાં રહે, સુરક્ષિત રહે અને ખાસ કામ વગર લોકો બહાર ન નીકળે. કેમેરામેન વિજય બેસાણી સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત.